वैष्णव जन तो બાપુએ ચંપારણ સત્યાગ્રહ પછી ત્યાંના આસપાસના ગામડાઓમાં ગ્રામ સેવાનું કામ ઉપાડ્યું. આ માટે બાપુ ગામડાઓમાં ફરતા હતા. ત્યાં ભીતીહરવા નામે એક નાનકડું ગામ છે. એની નજીકમાં તેનાથી પણ એક નાનું ગામડું આવેલું છે. એ ગામની કેટલીક બહેનોના કપડાં ખૂબ જ ગંદા જોવામાં આવ્યા. બાપુની સાથે બા પણ હતા. બાપુએ બાને કહ્યું, તમે આ બહેનો પાસે જાઓ, સ્વચ્છતાની વાત કરો, કપડાં ધોવાનું અને બદલવાનું એમને સમજાવો. બા બહેનો વચ્ચે ગયા અને બાએ તેમને બધું સમજાવ્યું. બાનું કહેવું પૂરું થયું એટલે એક બહેન બાને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ અને બોલી, તમે જુઓ, અહીં કંઈ પેટી કબાટ નથી કે જેમાં કપડાં હોય. મારી પાસે મેં પહેરી છે તે એક જ સાડી છે. હું તેને કઈ રીતે ધોઈ શકું? મહાત્માજીને કહો તે કપડાં અપાવે, એટલે હું રોજ નહાવાને રોજ કપડાં બદલવા તૈયાર થઈ જઈશ. બાએ બાપુને આ દુઃખદ વાત કહી. બાપુને હિન્દની કારમી ગરીબાઈના દર્શન અહીં પહેલી વાર થયા. બાપુ દક્ષિણ આફ્રિકાથી પાછા દેશમાં આવ્યા ત્યારે તેમણે વિલાયતી પહેરવેશ છોડી દઈને કાઠિયાવાડી પહેરવેશ ધારણ કર્યો. કાઠિયાવાડી ફેંટો, અંગરખું, ખમીસ, ખેસ અને પગની પાની સુધીનું લાંબુ ધોતિયું બાપુ પહેરતા હતા. ખાદીની શોધ થઈ ત્યાર પછી આ બધા કપડાં ખાદીના થયા. બાપુ એકવાર રેલવેમાં ત્રીજા વર્ગના ડબ્બામાં મુસાફરી કરતા હતા. બાપુ પોતાની બાજુમાં બેઠેલા એક ઉતારુ સાથે વાતો કરવા લાગ્યા. વાત વાતમાં ખાદીની ચર્ચા ઉપડી. બાપુએ પેલા ભાઈને પૂછ્યું, તમે ખાદી કેમ પહેરતા નથી? પેલા ભાઈ બોલ્યા, ખાદી? આવી મોંઘી ખાદી અમને ક્યાંથી પોષાય? અરે, તમારા જેવા ખાદીના કપડાં પહેરીએ તો અમારે દેવાળું કાઢવાનો જ વારો આવે. એ તો તમારા જેવા બારીસ્ટરોને જ પોષાય. આ ભાઈના વચનો બાપુ પર ઊંડી અસર પાડી ગયા. બાપુને થયું, આ ભાઈની વાત તદ્દન સાચી છે. એક તરફથી હું દેશની ગરીબાઈની વાત કરું છું, ગરીબોની સેવા કરવાનો ઉપદેશ આપું છું, સમાનતાની વાતો કરું છું, અને હું પોતે જ પહેરવેશમાં ક્યાં ઓછો પરિગ્રહ છું? આવા લાંબા ફેટાની મારે શી જરૂર? એમાંથી તો સેજે 10-15 ટોપીઓ થઈ શકે. વળી આ ખેસ શા માટે? એવી શોભા વિના શું રહી જવાનું હતું? અને પાની સુધી લાંબી ધોતીની પણ વળી શી જરૂર? ગરીબો અને ખેડૂતો પહેરે છે એવી ટૂંકી ધોતી કેમ ન ચાલે? અને બાપુએ તરત જ પોતાના પહેરવેશમાં ફેરફાર કર્યો. લાંબા ફેંટાની જગ્યાએ ખાદીની ટોપી આવી, અંગરખાની જગ્યાએ કફની આવી, અને લાંબી ધોતીને બદલે ટૂંકી ધોતી આવી. આવા પહેરવેશમાં એકવાર બાપુ વાઇસરોયને મળવા ગયા. આવો મામૂલી પોશાક પહેરીને હિન્દના હાકેમને મળવા આવવાની કોઈ હિંમત કરે એ વાઇસરોયથી શી રીતે સહન થાય? એટલે તેમણે વાત વાતમાં આ બાબતનો અણગમો જાહેર કર્યો. બાપુ તો તરત બોલ્યા, હિન્દના કરોડો ગરીબોને ઓછામાં ઓછા આટલા કપડાં પહેરવાના મળે એવી વ્યવસ્થા કરવાની આપ મને ભાઈ ધરી આપો તો હું મારા પોશાકમાં ફેરફાર કરવાનું વિચારી શકું, અન્યથા નહીં.